સેન્ટર, કોઈ સેન્ટરમાં ફાયરના કારણે એક્સિડન્ટ થયેલું હતું. એમાં 50 પેશન્ટની આસપાસ એડમિટ હતા, એમાં 16 પેશન્ટોએ ટોટલ 14 લોકોના જાન ગુમાવેલા છે. 14 પેશન્ટ જે લોકો બાયબેક કે વેન્ટિલેટર હતા તેમને જાન ગુમાવ્યો છે. 2 નર્સિંગ સ્ટાફે જાન ગુમાવ્યો છે. જે લોકોએ પોતાના સજ્જનો ગુમાવેલા છે, સ્ટાફ ગુમાવ્યો છે, તેની સાથે અમારી આ લોકોની હમદર્દી છે. સાથે સાથે આ વિસ્તારના લોકોએ, પ્રશાસને, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સે, મેડિકલ સ્ટાફે આ એક્સિડન્ટમાં ઓછામાં ઓછી કેઝ્યુઅલ્ટી થાય, ઓછામાં ઓછું નુકસાન થાય તંતુર મહેનત કરી છે. અને આ પેશન્ટોને બચાવવામાં ઘણી મદદ કે એ બધાનો આપણે આભાર માનીએ છીએ. અત્યાર સુધીમાં જે પણ આજુબાજુની પ્રાઇવેટ હોસ્પિટલો છે, બીજા કોઈ સેન્ટર જંબુસર, વાઘરા, ચંકારિયામાં પેશન્ટોને શિફ્ટ કર્યા છે. ને જે પણ પેશન્ટો હતા અત્યાર લગીને અમે બધા આઈડેન્ટિફાઈ કરી ને બધાને ઓલરેડી શિફ્ટિંગ કરીને આઈડેન્ટિફાઈ કરી લીધેલું છે. સાહેબ, મારા જાણવા પ્રમાણે અહીંયા નગરપાલિકામાં પટેલ વેલફેર હોસ્પિટલને NOC આપવામાં આવેલ છે, પણ એમની જે આગળ ફ્રન્ટમાં જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની NOC આપેલ છે. આ કોવિડ સેન્ટર તરીકે જે બિલ્ડિંગ અને કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવેલ એની એ લોકોએ NOC મેળવેલ નથી એવું જાણવા મળેલ છે. અને એ લોકોએ આના માટે કોઈ અપ્લાય બી કર્યું નથી એવું અહીંયાના ચીફ ઓફિસરને જે ફાયરના ઇન્ચાર્જ છે એમના તરફથી જાણવા મળેલ છે.